બિપોર જો સિવિયર સાયક્લોનિક સ્ટોર્મની જે અસર છે એ અમરેલી જિલ્લામાં પણ દેખાઈ રહી છે. અમરેલી જિલ્લાના વિક્ટર અને જાફરાબાદના જે પોર્ટ છે એમાં લોકલ સિગ્નલ જે છે 3 લાગી દીધા છે. ફિશિંગના જે ઓપરેશન છે તમામ માછીમારોનો જે પરત બોલાવી લીધા છે. 16 તારીખ સુધી ફિશિંગ ઓપરેશન ઉપર બેન યથાવત રહેશે. ફિશિંગ ડિપાર્ટમેન્ટ તરફથી કોઈ પણ નવા ટોકન ઇસ્યુ કરવામાં આવશે નહીં. જે માછીમારીની બોટ પરત આવી ગઈ છે, પોર્ટ ઉપર જે બાંધેલી છે, એ બોટ્સ ઉપર પણ કોઈ માણસ ના હાજર રહે એના માટે અમે પોલીસની ચેકિંગની કાર્યવાહી ચાલુ કરી છે. રાતના સમયમાં પણ જ્યારે પવન વધારે આવશે, દરિયામાં મોજો આવશે, એમાં બોટમાં કોઈ હાજર ના રહે અને આવા લોકોને જાનહાનિ ના થાય એની માટે પણ અમારી વ્યવસ્થા કરી છે. રાજુલા અને જાફરાબાદ બે તાલુકાના ગ્રામ્ય વિસ્તારના જે દરિયાપટ્ટા છે એમાં 29 જેટલા ગામો આવે છે. આ 29 જેટલા દરિયાપટ્ટાના ગામોમાં અમારી પંચાયતની, રેવન્યુની અને પોલીસની ટીમો સતત સર્વે કરી રહી છે. જે વિસ્તારમાં એવું લાગે કે કાચા મકાનમાં અથવા ભયજનક મકાનમાં લોકો રહે છે આવા લોકોને સેફ સલામતી સ્થળ ઉપર અમે શિફ્ટ કરી રહ્યા છે. મોસ્ટલી સલામતીના સ્થળ નજીકની જે શાળાઓ છે જેના પાકા મકાન છે એ અમે આઈડેન્ટિફાઈ કર્યા છે અને આવા લોકોને ભોજનની વ્યવસ્થા પણ મળી રહે એના માટે પણ લોકલ કક્ષાએથી વ્યવસ્થા કરી દેવામાં આવી છે. ઓવરઓલ વહીવટીતંત્ર તરફથી બે તાલુકાની વાત કરું તો તાલુકા કક્ષાના અધિકારી તો હાજર છે જ, ઉપરાંત રાજુલા પર્ટિક્યુલર તાલુકામાં પ્રાંત અધિકારીને નોડલ અધિકારી તરીકે હુકમ કરેલ છે. જાફરાબાદ તાલુકામાં જીઓલોજિસ્ટ નોડલ અધિકારી તરીકેની ભૂમિકા બજાવશે અને ઓવરઓલ આ બંને દરિયાપટ્ટાના બંને તાલુકામાં અહીંથી અધિક ઇલેક્ટ્રિસિટી કક્ષાના પટનીજીને અમે અહીંથી મોકલ્યા છે, જે તમામ વિભાગો સાથે સંકલન કરીને ખાસ આ બે તાલુકા ઉપર ધ્યાન આપશે. હવે જે એનું અસર થવાનું છે એ પ્રમાણે છે. 14, 15 અને 16 તારીખમાં અમરેલી જિલ્લામાં છૂટક છવાયે વરસાદ પડી શકે છે. અમુક આઇસોલેટેડ વિસ્તારમાં ભારે વરસાદ પણ પડી શકે છે. પવનની જે ગતિ છે એ 14, 15, 16 ત્રણ દિવસ સતત રહેવાની છે. દરિયાપટ્ટા સિવાય અંદરની જે તાલુકાઓ છે, શહેરી કે ગ્રામ્ય વિસ્તાર હોય, એમાં પણ પવનની જે ગતિ છે એ 50-60 કિલોમીટર પ્રતિ ઘંટાની રહેવાની છે. હવે એના તૈયારીના ભાગરૂપે તમામ વિસ્તારોમાં જે હોર્ડિંગ્સ અને બેનર્સ છે, પંચાયતના તંત્ર હોય કે નગરપાલિકા હોય અથવા રોડ ઉપર આરએનબીના તંત્ર હોય, એ તમામ હોર્ડિંગ્સ મોસ્ટ ઓફ કાઢી લીધે છે અને જે કોઈ બાકી છે ટૂંક સમયમાં હોર્ડિંગ્સ પણ એમાં નીકળી જશે. આ 3-4 દિવસમાં સાયક્લોનિક સ્ટોર્મ સાથે થંડર સ્ટોર્મ એટલે વીજળી પડવાની પણ શક્યતાઓ રહે છે. એના માટે પણ હું તમામ લોકોને અપીલ કરું છું કે શક્ય હોય તો ઘરની અંદર જ રહેવાનું, જાહેરમાં ખુલ્લામાં નથી જવાનું. આવું વરસાદી વાતાવરણ હોય તો કોઈ પણ વૃક્ષની નીચે નથી જવાનું, પાણીમાં કે તળાવમાં ત્યાં જવા માટે ટાળવો. ઘરની અંદરની કોઈ દિવાલ ભીની હોય એ દિવાલ ઉપર પણ એનું સહારો નથી લેવાનું. એટલે સેફ સુરક્ષિત રીતે તમામને રહેવાની હું અપીલ કરું છું. આ ખાસ જે મોસમ વિભાગ તરફથી જે આગાહી આવી છે એને ધ્યાનમાં લેતા 14 અને 15 તારીખમાં પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં અમે રજાઓ જાહેર કરીએ છીએ. સરકારી શાળા હોય, ગ્રાન્ટેડ શાળા હોય અથવા નોન ગ્રાન્ટેડ શાળા હોય, તમામ શાળાઓમાં પ્રાથમિક અને માધ્યમિક આ 2 દિવસ માટે રજાઓ જાહેર કરીએ છીએ. એના ઉપરાંત જે પરિસ્થિતિ રહેશે એના પછી આગળનો નિર્ણય જિલ્લા વહીવટીતંત્ર લેશે. અલગ અલગ વિભાગની વાત કરીએ તો ફોરેસ્ટ ખાતા જે છે એમની પૂર્ણ તૈયારી છે. તમામ 11 તાલુકામાં ફોરેસ્ટ વિભાગના કંટ્રોલ રૂમ ચાલુ થઈ ગયા છે. વન્ય પ્રાણીઓ માટે ખાસ વ્યવસ્થા આંબરડી પાર્કમાં વન ખાતાએ કરી છે. વન ખાતા હસ્તકના જે રોડ આવે છે એમાં પણ કોઈ વૃક્ષ પડી જાય, રોડ મોટરેબલ ના થાય એના માટે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની તૈયારી છે. ટ્રી કટર્સ અને અન્ય સાધનો એમની પાસે ઉપલબ્ધ છે. એ જ રીતે આરએનબી પંચાયત અને આરએનબી સ્ટેટ એમની પણ અલગ અલગ તાલુકાઓમાં ટીમ તૈયાર સ્થિતિમાં છે. જ્યારે પણ એવી જાણ થાય છે તરત જ સ્થળ ઉપર જઈને રોડ અમે મોટરેબલ કરી આપીશું. પીજીવીસીએલની પણ તમામ જે રો મટીરિયલ છે, સાધનો છે અને ટીમ જે છે એ પણ તમામ તાલુકામાં કાર્યરત છે. જ્યારે પણ એવી કોઈ ઇન્ફોર્મેશન મળે છે કે કોઈ થાંભલા પડી જાય અથવા બીજી કોઈ ઇન્ફોર્મેશન મળે એમાં પણ પીજીવીસીએલની ટીમ તાત્કાલિક સ્થળ ઉપર જઈને એનું નિરાકરણ કરી આપે છે. ઉપરાંત ફાયર ડિપાર્ટમેન્ટની વાત કરીએ તો ફાયર ડિપાર્ટમેન્ટની ગઈકાલે એક ટીમ અમરેલીથી જાફરાબાદ માટે રવાના કરી છે.
લોકલ જાફરાબાદ અને રાજુલાની ટીમ તો છે જ, ઉપરાંત એડિશનલ ટીમ અમે અમરેલીથી ફાયર ડિપાર્ટમેન્ટની મોકલી છે. એટલે ઓવરઓલ આ પ્રકારની તંત્રની તૈયારી છે. અમરેલી જિલ્લા જે છે બહુ સિવિયરલી એફેક્ટેડ જિલ્લાઓ પૈકીના નથી. અમે 50-60 કિલોમીટર પ્રતિ ઘંટાની પવન એ વેગથી પણ ફૂંકાશે આટલી અપેક્ષા છે. બહુ ભારે નુકસાનીની અપેક્ષા નથી, છતાં સાવચેતીના ભાગરૂપે તમામ ડિપાર્ટમેન્ટ જે છે એ એલર્ટ છે. અને લોકોને પણ હું અપીલ કરું છું, જે તંત્ર સૂચના આપશે કે જાણકારી આપશે એનું સતત ફોલોઅપ કરશે. સાથે સાથે એ પણ હું લોકોને જણાવવા માગું છું, એમાં કોઈ ગભરાવવાની જરૂરિયાત રહેતી નથી. જે બેસિક સૂચનાઓ છે એ સૂચનાઓનું પાલન કરવામાં આવે અને ઓવરઓલ કોર્ડિનેશનથી મીડિયાના માધ્યમથી પણ આ જે બાબતો છે એ સારી રીતે લોકો સુધી પહોંચી રહી છે. એ જ રીતે આ નવી કઈ બાબત આવશે તો હું આપશ્રીના ધ્યાન ઉપર મૂકીશું. થેન્ક યુ.